હિન્દુત્વના નામે ચૂંટણી લડી રહેલી ભારતીય જનતા પાર્ટીને આ મુદ્દો ખૂબ જ સફળતા મળી છે યુપીમાં હિન્દુત્વના મુદ્દા આધારે ભાજપે બસો પંચાવન બેઠકો જીતી હતી પરંતુ આ મુદ્દો કર્ણાટકમાં નિષ્ફળ થયો છે કર્ણાટકમાં ભાજપની બદલાયેલી રણનીતિથી આ સાબિત થઈ રહ્યું છે કર્ણાટકમાં ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી નેવું દિવસ માટે નવી રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે વિકાસ ઉપરાંત જ્ઞાતિની રાજનીતિ પર ફોકસ કરવામાં આવશે સર્વેમાં રાજ્યની કુલ બસો ચોવીસ વિધાનસભા બેઠકોમાંથી પાર્ટીને માત્ર સાઈઠ સિત્તેર બેઠકો મળી રહી છે બસવરાજ દ્વારા પણ આવો જ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં પાર્ટીએ એકસો દસ સીટો મેળવવાનો દાવો કર્યો હતો જોકે બહુમત માટે પાર્ટીને એકસો તેર સીટોની જરૂર છે બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રી શાહે બોમ્બઈને કડક ભાષામાં પૂછ્યું કે પાર્ટીનો સર્વે સાઈઠ થી સિત્તેર સીટો જ દર્શાવે છે તો તમે કયા આધારે એકસો દસ સીટો જીતવાનો દાવો કરી રહ્યા છો હાઈકોર્ટે હવે સરકારને પછાત વર્ગો માટે અનામત પર યથા જાળવી રાખવા જણાવ્યું છે જાણકારોના મતે બસવરાજ બોમ્બ જન નેતા નથી બ્યુરો રિપોર્ટ જીએસટીવી